ઓકે એટલે આ જો એટલે આવે છે કાઇનેટિક એનર્જી જે શું કે વસ્તુ આવી રીતે કાર્ય થતું હોય ખસતી હોય જો આ બ્લોક છે એ બ્લોક આવી રીતે ચાલતો બતાવે છે આજે એટલે કે આ બ્લોક જે એ ગતિ કરે છે એ જગ્યા બદલે છે એને ધેટ્સ કોલ કાઇનેટિક એનર્જી યા બસ એટલે આને ડેમોન્સ્ટ્રેશનથી બતાવે છે પેલા ડેફિનેશન આપ્યું કે વેન સમથિંગ ઇઝ મોશન ઇટ ઇઝ સેડ ટુ હેવ અ કાઇનેટિક એનર્જી એટલે કે કોઈ પણ વસ્તુ ગતિમાં હોય તો એનામાં ગતિ ઉર્જા છે એમ કીધું પછી આ એનું આ સૂત્ર આપ્યું કે ફોર્મ્યુલા ફોર કાઇનેટિક હવે એ એનર્જી જે છે એનામાં ગતિ એનું સૂત્ર શું તો કે ફોર એન ઓબ્જેક્ટ ધેટ ઇઝ મૂવિંગ ધ કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ વન હાફ ટાઈમ ધ માસ ઓફ ધ ઓબ્જેક્ટ ટાઈમ્સ ધ સ્ક્વેર ઓફ ધ સ્પીડ ઓફ ધ ઓબ્જેક્ટ એટલે આ શબ્દોમાં કીધું આપણે જે હમણાં સાબિત કર્યું હતું ને આપણે કે ની કિંમત શોધી હતી આને ઈ કે મૂક્યું છે આપણે ખાલી કે મૂક્યું હતું એટલે કાઇને ઈ એટલે ઈ ફોર એનર્જી અને કે ફોર કાઇનેટિક એટલે કે આ ઉર્જા એટલે ગતિ ઉર્જા એટલે ઈ કે અને એનું આપણે સૂત્ર સાબિત કર્યું હતું પહેલામાં આણે નથી કર્યું કે એકના છેદમાં બે કરી એમ એટલે દળ વી એટલે એની જે વેલોસિટી હોય એનો વર્ગ કરો અને આ ભાગી નાખો તો એની એમ કે કાઇનેટિક એનર્જી થઈ પછી એના થોડા દાખલા આપ્યા છે કે પ્લગ ઇન વેલ્યુઝ ફોર માસ એટલે 5 kgનું એનું વજન કે દળ હોય અને 4 મીટર પર સેકન્ડની સ્પીડ હોય તો એની ઇકે વેલ્યુ 1/2 × 5 આ 4નો વર્ગ કરી જો કરો તો 40 આવે એને આ જુલ્સ એની પેલું યુનિટ છે જેમ વજનનું કેજી છે ડિસ્ટન્સનું મીટર છે ટાઈમનું સેકન્ડ છે એવી રીતે આ એનર્જીનું જે યુનિટ છે જે એ ઘટક છે એને જુલિયન કહે છે એવી રીતે એટલે આવી રીતે એને અને પછી આ એના આ છોકરાઓને ક્લાસમાં કરાવીશ કે આ જે દાખલા છે આપ્યા છે કે વોટ ઇઝ ધ કાઇનેટિક એનર્જી ફોર વિથ એ માસ ઓફ 9.38 અને સ્પીડ ઓફ 14.7 એટલે એને આ મલ્ટિપલ ચોઇસનો છે એક્ઝામ્પલ અને એમાં જુદા હતા જો પછી આ બીજો દાખલો છે એમાં કંઈક બીજી વસ્તુ આપી છે કે એમાં એનર્જી આપી છે અને માસ આપ્યું છે તો સ્પીડ માપવાની છે પછી અહીંયા વિથ એ સ્પીડ આપી છે સ્પીડ અને કાઇનેટિક એનર્જી તો વોટ ઇઝ ધ માસ એટલે આપણે 3 વસ્તુ આમાં જરૂર પડે છે એક તો એનું વજન એટલે કે માસ એક એની ગતિ અને આ ત્રીજું આપણે શોધીએ છીએ કાઇનેટિક એનર્જી એટલે આ 3 એ 3 વસ્તુના એણે 3 દાખલા અહીંયા એ લોકોને એક્સરસાઇઝ માટે આપ્યા છે એ આપણે ક્લાસમાં પછી પૂછશું કે ભાઈ એટલે એને સૂત્ર સમજાઈ ગયું કે નહીં ટૂંકમાં એટલે આ રીતે એને આખે આખું કાઇનેટિક એનર્જીનું એટલે કે ગતિ ઉર્જાનું સૂત્ર બરોબર સમજાઈ જવું જોઈએ એટલે એ આપણે અહીંયા આખું પૂરું થાય છે કે આને ગતિ ઉર્જા કહેવાય અને આ એનું સૂત્ર એટલે હવે બધી પછી કાલે આપણે આ પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિર સ્થિતિ ઉર્જા જેમ પાણીને ઊંચી ઊંચાઈએ રાખો તો એનામાં જે શક્તિ આવે એ કેવી રીતે ગણાય એ આપણે કાલે જોશું બરોબર ને